બાળકો આજે આપણે હિન્દીમાં કરીશું. હવે હિન્દીમાં સ્વાધ્યાય પોથીમાં અમે તમને મહેનત માટે તમારી સમજ માટે તમને કરાવીએ છીએ, એટલે તમારે સ્વાધ્યાય પોથીનો ખર્ચો કરવાનો નથી, આ તમારી સમજ માટે છે, બરોબર? ચલો બાળકો, એટલે તમને વધારે પ્રેક્ટિસ થાય એટલા માટે તમને સ્વાધ્યાય પોથીમાંથી કરાવીએ છીએ. એક વચનનો બહુ વચનનો મેં તમને બીજો પાઠ શીખવાડી દીધેલો કે બળતે કદમ, બરાબર, એની સમજ છે. એટલે તમારે ખાલી નોટમાં લખવાનું છે કે તમને એક વચનને બહુ વચનની ખબર પડે એટલા માટે, એટલે તમને વધારે પ્રેક્ટિસ થાય, બરાબર. જો બળતે કદમ પાઠ 2 આપણે પાઠ્યપુસ્તકમાં ચાલી ગયો છે. હવે જો આમાં એવું છે કે ભિન્ન હિન્દી વર્ણો કો દો બાર લિખીએ, જો આ ક જુદો છે, ખ જુદો છે, ચ જુદો, જ ઈ, પછી જ ફ અણ બ ભ એમ લ ઉ અ દ અને એ, બરાબર. આટલા મૂળાક્ષર આ તમારે 2 વખત લેસનમાં લખવાના છે, જે અમે તમને ફોટા પાડી મોકલશું એટલે તમે લખજો વ્યવસ્થિત, બરાબર. હવે જો ય એટલે આ છે, વ હે એટલે પેલું છે. હવે નજદીક કે વ્યક્તિ આ વસ્તુ કે લીએ યહ, ઓર દૂર કે વ્યક્તિ આ વસ્તુ કે લીએ વહ કા પ્રયોગ કિયા જાતા હે. તો જો હવે એક પતંગ અહીંયા નજીક છે, આ દૂર છે, એટલે જો યહ પતંગ હે આંગળીથી બતાવ્યું છે ને, વહ પતંગ હે, બરાબર. આપણે આપણી જોડે વસ્તુ હોય આપણી પાસે નજીકમાં તો આપણે આ કહીએ, અને દૂર વસ્તુ આપણે આંગળી ચીંધીને બતાવીએ એટલે કે તે વસ્તુ છે, એવી રીતે એનો મતલબ થાય. પછી જો યહ પુસ્તક હે તો વહ પુસ્તક હે, યહ ઘોડા હે તો વહ ઘોડા હે, યહ આમ હે તો વહ આમ હે, યહ મોટર હે વહ મોટર હે. પડી સમજણ તમને? યહ એટલે આ, વહ એટલે તે. પછી યહ બંદર હે વહ બંદર હે, યહ ડાક્યા હે વહ ડાક્યા હે. હવે ચિત્ર દેખકર ખાલી જગ્યા મેં યહ યા વહ શબ્દ લિખીએ. હવે તમારે જાતે લખવાનું, જો અહીંયા એમને બતાવ્યું તું આપણે અહીંયા જાતે લખશું કે જો આ નજીકના ચિત્રો છે, એટલે યહ પેન્સિલ હે વહ ગાય હે, યહ મેજ હે વહ ઐનક હે, યહ ડિબ્બા હે વહ લડકી હે, યહ ફૂલ હે વહ સાઇકિલ હે, યહ ખિડકી હે વહ કૌવા હે, યહ કુત્તા હે વહ પેડ હે, બરાબર. યહ અને વહ. હવે પાછળ હજુ જો, યહ કુર્સી હે વહ લડકા હે, થઈ ગયું. હવે ખાલી જગ્યા મેં યહ યા વહ લિખીએ, જો નજીકની વસ્તુમાં શું લખવાનું, યહ પેડ હે આ દૂર બતાવે આંગળીથી ચીંધી એટલે વહ બકરી હે, યહ ગિલાસ હે વહ બાદલ હે, બરાબર. પછી વહ નોલ હે યહ નદી હે, યહ પત્ર હે વહ પતંગ હે, વહ હાથી હે યહ પૌધા હે. હવે જો યહ હે એટલે એક વચન આ છે, અને યે આવે એટલે બહુ વચન, યે હે એટલે બહુ વચન થાય, બરાબર. તો જો નજદીક કી એક વસ્તુ યા પ્રાણી કે લીએ યહ, ઓર એક સે અધિક વસ્તુઓ યા પ્રાણીઓ કે લીએ એકા પ્રયોગ કિયા જાતા હે. જો પઢીએ ઓર સમજીએ, યહ હાથી હે આ એક જ હાથી છે ને, પછી અહીં 2 છે તો યે હાથી હે, બરાબર. બહુ વચન દર્શાવવા માટે શું આવ્યું, એ આવ્યું, અને એક વચન માટે યહ આવ્યું. એવી રીતે જો બીજું, યહ લડકા હે યે લડકે હે, જો લડકે થઈ ગયું, અહીંયા લડકા છે અહીંયા લડકે થઈ ગયું, યે અને લડકે હે. યહ લડકી હે તો યે લડક્યા હે, જો માથે ચંદ્રમાં રેફ આવે રસ્વય થઈ જાય એટલે જોટનીમાં તમારે ધ્યાન રાખવાનું છે. યહ માલા હે યે માલાએ હે, યહ પુસ્તક હે યે પુસ્તકે હે, યહ કબૂતર હે યે કબૂતર હે, બરાબર. કબૂતરનું બહુ વચન કબૂતર જ રહે છે, પુસ્તકનું બહુ વચન પુસ્તકે થઈ ગયું, બરાબર. પછી જો ચિત્ર દેખા ખાલી જગ્યા મેં યહ યા યે શબ્દ લિખીએ, તો જો આ એક પોપટ છે તો આપણે શું લખીશું, યહ. અને 3 પોપટ છે એટલે શું આવશે, યે આવશે. જો અહીંયા શું લખવાનું છે, યહ, અહીંયા આવશે યે. એવી રીતે યહ કૂદતા હે યે કૂદતે હે, યે છાતે હે યહ છાતા હે. એક વસ્તુ માટે યહ અને વધારે વસ્તુ માટે એ વપરાય છે. પછી એવી રીતે પાછળ જો, યહ કેલા હે યે કેલે હે, યે બેલ હે યહ બેલ હે, યહ પેડ હે યે પેડ હે, યહ ખિડકી હે
એ ખીડકિયા હે, અહીંયા એક જ બારી છે, અહીંયા ચાર બારી છે, એટલે એ આવી ગયું અને ખીડકિયા થઈ ગયું બહુવચન. બરાબર, ખાલી જગ્યા મેં યહ યા એ લખે તો જો યહ દરવાજા હે, એ દરવાજે હે, યહ ફૂલ હે, એ ફૂલ હે, યહ સડક હે, એ સડકે હે, યહ ગાય હે, એ ગાય હે, યહ મેજ હે, એ મેજે હે, યહ પેન્સિલ હે, એ પેન્સિલે હે. બહુવચન આવ્યું ને, એટલે અહીંયા એ મેજે હે. બરાબર, બહુવચન. એવી રીતે જો કોષ્ટક સે ઉચિત શબ્દ ચુનકર ખાલી જગ્યા મેં લખે યહ અને એ, તો યહ લડકા હે, એ ના આવે, એક જ છે એટલે યહ આવશે. એ લડક્યા હે બહુવચન છે એટલે એ આવશે. એ મોટરે હે, બરાબર, બહુવચન છે ને એટલે એ આવશે. એ સાયકલે હે, અહીં બહુવચન એટલે એ આવશે. યહ મકાન હે, એ છાતે હે, બહુવચન છે એટલે એ આવશે. એવી રીતે જો અહીંયાથી પણ એવું જ છે, કૌંસમાંથી શોધીને ખાલી જગ્યા પૂરવાની છે. યહ ચૂહા હે, એ લડકે હે, એ આવે એટલે બહુવચન આમાંથી લખવાનું તમારે. એ લડકે હે, એ ગમલે હે, યહ કાપી હે, અને એ ચીટિયા હે. જો ચીટિયા બહુવચન થયું ને એટલે એ આવ્યું છે. બરાબર, પછી એવી રીતે યહ નાવ હે, એ બછડે હે, યહ તિતલી હે. બરાબર, એક વચન છે યહ એટલે તિતલી આવશે. એવી રીતે જો વહ હે, તો એક વચન તે છે, વે હૈ, તો બહુવચન આવે. વે આવે એટલે શું આવે, બહુવચન, તે છે. દૂરકી એક વસ્તુ યા પ્રાણી કે લીએ, વહ ઓર એક સે અધિક વસ્તુઓ આ યા પ્રાણીઓ કે લીએ વે કા પ્રયોગ કિયા જાતા હે. પડી સમજણ તમને? દૂરની એક વસ્તુ આપણે બતાવી હોય તો વહ વપરાય, અને વધારે વસ્તુ બતાવી હોય તો બહુવચન વે થઈ જાય. હવે જો પઢીએ ઓ સમજીએ. વહ ચૂહા હે, વે ચૂહે હે, બહુવચન થઈ ગયું. વહ તાલા હે, એવી રીતે વે તાલે હે. વહ માલી હે, તો અહીં બહુવચન થઈ ગયું, વે માલી હે. વહ સૈનિક હે, તો વે સૈનિક હે. વહ બાદલ હે, તો વે બાદલ હે. વહ તિતલી હે, તો વે તિતલિયા હે. વહ કુર્સી હે, તો વે કુર્સિયા હે. બરાબર, હવે પાછળ જો. વહ બકરી હે, વે બકરિયા હે. વહ માલા હે, તો વે માલાએ હે. સમજે અ લિખે જો. હવે વહ અને વે કરવાનું છે, એક વચન ને બહુવચન. વહ તોતા હે, વે તોતે હે. એવી રીતે વહ ઘોડા હે, વે ઘોડે હે. વહ કુત્તા હે, વે કુત્તે હે. વહ ખિલોના હે, વે ખિલોને હે. વહ બાજા હે, વે બાજે હે. વહ બછડા હે, તો વે બછડે હે. એવી રીતે વહ કિસાન હે, તો વે કિસાન હે. વહ ફૂલ હે, તો વે ફૂલ હે. વહ આમ હે, તો વે આમ હે. વહ સુનાર હે, તો વે સુનાર હે. વહ પેડ હે, તો વે પેડ હે. વહ પહાડ હે, તો વે પહાડ હે. વહ વિમાન હે, તો વે વિમાન હે. વિમાનનું બહુવચન વિમાન જ રે, પહાડનું બહુવચન પહાડ રે, પેડનું બહુવચન પેડ રે, સુનારનું પણ બહુવચન સુનાર જ છે, પણ આમનું આમે ના થાય, વે આમ, તો એ આમ જ રે. પછી વહ બાલક હે, તો વે બાલક હે. વહ દીપક હે, તો વે દીપક હે. એવી રીતે વહ આદમી હે, વે આદમી હે. તો વહ માલી હે, વે માલી હે. વહ ધોબી હે, વે ધોબી હે. વહ હાથી હે, વે હાથી હે. વહ યાત્રી હે, વે યાત્રી હે. વહ મંત્રી હે, તો વે મંત્રી હે. એવી રીતે વહ માલા હે, તો વહ વે માલાએ હે. એવી રીતે વહ બાલા હે, તો વે બાલાએ હે. એવી રીતે અહીંયા પણ એવું છે કે વહ છાયા હે, તો વે છાયાએ હે. વહ લતા હે, તો વે લતાએ હે. જો લતાએ બહુવચન થઈ ગયું, છાયાએ શાલાએ. વહ શાલા હે, તો વે શાલાએ હે. વહ સડક હે, વે સડકે હે. વહ ગાય હે, તો વે ગાયે હે. વહ પુસ્તક હે, વે પુસ્તકે હે. વહ મોટર હે, તો વે મોટરે હે. વહ કલી હે, વે કલિયા હે, બહુવચન. વહ લડકી હે, વે લડક્યા હે. વહ ખિડકી હે, વે ખિડક્યા હે. વહ ટોપી હે, વે ટોપિયા હે. વહ તિતલી હે, વે તિતલિયા હે. પડી સમજણ? એક વચન ને બહુવચનમાં જોડણીમાં કેટલું બધું ધ્યાન રાખવું પડે.
પછી અહીંયા પણ ખાલી જગ્યા છે કે એક વચન હોય તો વહ અને બહુ વચન હોય તો બે. વહ રંગીન પેન્સિલ હે તો વહ. પછી બે મેરી કિતાબે હે એટલે કિતાબે આવ્યું બહુ વચન એટલે બે આવ્યું. પછી લડકે બહુ વચન આવ્યું તો બે આવ્યું કે બે લડકે કહાં જા રહે હે. પછી વહ ગુલાબ કા સુંદર ફૂલ હે બે દોનો અચ્છે ખિલાડી હે. કોષ્ટક સે ઉચિત શબ્દ ચૂનકર ખાલી જગ્યા મેં લિખે. વહ પ્યાલા હે બે માલાએ સુંદર હે. વહ ઇમારત છોટી હે બે ચાર કિલે હે બે ખિડકિયા બંધ હે. બહુ વચન થઈ ગયું ને એટલે બે આવ્યું છે. હવે જો પઢ્યો હોય સમજીએ. યહ ઈસ વહ ઉસ યે ઇન બે ઉન. જો યહ આવે તો એની વસ્તુ આવે એમ, વહ તો તેની, એ આની એની ને તો એ એની. યહ તની સે ઇસકે પાસ કિતાબ હે. બરાબર. પછી યે તિતલિયાં હે ઇનકે પંખ રંગ બી રંગે હે. વહ કૌવા હે ઉસકા રંગ કાલા હે. વે દો પેડ હે ઉન પર બબુલે બેઠે હે. એવી રીતે જો યહ આવ્યું તો યહ ગા હે તો ઇસકી પૂંછ લંબી હે. યે કુત્તે હે તો ઇનકે મુંહ મેં રોટિયાં હે. વહ ઘોડા હે તો ઉસકા રંગ સફેદ હે. વે ફૂલ હે તો ઉનકા રંગ સુંદર હે. એવી રીતે મેં એટલે શું કહેવાય, હું. હમ એટલે અમે, આપણે. તું એટલે તમે અને આપ એટલે આપ. બાત કરને વાલા એક વ્યક્તિ અપને નામ કે બદલે મેં શબ્દ કા પ્રયોગ કરતા હે. બરાબર. પછી બાત કરને વાલે એક સે અધિક વ્યક્તિ અપને નામ યા મેં કે બદલે હમ શબ્દ કા પ્રયોગ કરતે હે. હવે બાત કરને વાલા એક વ્યક્તિ હોતા હે તો મેં કા શબ્દ પ્રયોગ કરતા હે. ઓર એક વ્યક્તિ સે જ્યાદા વ્યક્તિ હોતી હોય તો હમ કા પ્રયોગ હોતા હે. જો ચિત્ર દેખીએ પઢીએ અસમજીએ. જો આ એક જ છોકરો છે ને તો મેં લડકા હું, મેં વિદ્યાર્થી હું, મેં સ્કૂલ જાતા હું. એવી રીતે હમ લડકે હે, હમ વિદ્યાર્થી હે, હમ સ્કૂલ જાતે હે. જો અહીંયા ત્રણ બાળકો છે ને એટલે ત્રણનું એટલે બહુ વચન થઈ ગયું. એવી રીતે અહીંયા પણ એવું છે કે મેં લડકી હું, હમ લડક્યા હે, મેં વિદ્યાર્થીની હું, હમ વિદ્યાર્થીની આ હે. જો બહુ વચન આવ્યું. મેં સ્કૂલ જાતી હું તો હમ સ્કૂલ જાતી હે. હમ પડતે હે, હમ પડતી હે. બરાબર. જ્યારે વધારે હોય બસ બરાબર ત્યારે બહુ વચન હમ વપરાય છે. સુનને વાલા વ્યક્તિ છોટી ઉમ્ર કા હો તો ઉસકે લીએ તુમ શબ્દ કા પ્રયોગ કિયા જાતા હે. બરાબર. તુમ વિદ્યાર્થી હો, તુમ ચોથી કક્ષા મેં પડતે હો. તુમ વિદ્યાર્થીની હો, તુમ ચોથી કક્ષા મેં પડતી હો. બરાબર. આ નામી છે આમના કરતા એટલે તું મારી. હવે ઉમ્ર યા પદ મેં બડે વ્યક્તિ કે લીએ આપ આપ શબ્દ કા પ્રયોગ હોતા હે. તો તમારાથી જે મોટા હોય છે એના માટે આપણે હિન્દીમાં આપ શબ્દનો પ્રયોગ થાય છે. કે જો આપ કિસાન હે, આપ ખેતી કરતે. હવે એને એમ ના કહેવાય કે તું કિસાન છે, તું ખેડૂત છે, તું ખેતી કરે. એ મોટા છે એટલે શું કહેવાય, આપ કિસાન હે, આપ ખેતી કરતે હે, આપ મેરી દીદી હે, આપ મુજે પઢાતી હે. બરાબર. એના કરતાં મોટી છે ને એટલે દીદી કહે છે એટલે આપ વપરાય છે. આપ ડૉક્ટર હે, આપ અસ્પતાલ જાતે હે. આપ શિક્ષક હે, આપ છાત્રો કો પઢાતે હે. બરાબર. હવે જો હમ, તું, આપ ઓર મે ઉસકા પ્રયોગ કરકે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો મેં તુષાર હું, તુમ અભી બચ્ચે હો, હમ વિદ્યાર્થી હે, આપ ડૉક્ટર હે. એ રીતે મેં લડકા હું, હમ લડકે હે, તુમ છોટી હો, આપ ધોબી હે, આપ શિક્ષક હે. બરાબર. હવે ગલત શબ્દો કા કાઢ દીજે. વહ હમ તુમ ખેલતે હે તો શું આવે, હમ ખેલતે હે. પછી તુમ શરારતી હો, મેં પડતા હું. પછી તુમ ડરતે હો, હમ લડક્યા હે. બહુ વચન આવ્યું ને એટલે હમ આવશે. પછી આપ ચાચાજી હે, મોટા છે એટલે આપણે આપ વાપરી. બરાબર. હવે મેં કે અંદર કે ઉપર કે નીચે કે પાસ. તો જો ચિત્ર દેખીએ પઢીએ ઓર સમજીએ. યહ ચૂહા હે, ચૂહા પિંજરે મેં હે, પિંજરા કમરે કે અંદર હે. પડી સમજા. એવી રીતે યહ કિતાબ હે, કિતાબ મેજ પર હે, કિતાબ કે ઉપર પેન્સિલ હે. પડી સમજાય તમને. એવી રીતે યહ બિલ્લી હે, બિલ્લી મેજ કે નીચે હે. વહ અસ્પતાલ હે, અસ્પતાલ કે પાસ પેડ હે, અ પેડ કે નીચે સ્ત્રી બેઠી હે. બરાબર. હવે કે પાસ, કે ઉપર, કે નીચે, કે અંદર
આપણે ખાલી જગ્યા પૂરવાની છે આ ચિત્ર જોઈને કે બોટલ કે અંદર પાણી હે બરાબર કુર્સી કે પાસ મેજ હે કુર્સી કે નીચે પુસ્તકે હે મેજ કે ઉપર બોટલ હે બરાબર પડી સમજણ આવે મેં મેરા તું તુમ્હારા વહ ઉસકા જો આપણે હું છું તમારી વસ્તુ તમે છો તો તમારી વસ્તુ અને તે છે તો છે તેની વસ્તુ પડી સમજ્યા તો જો યહ કિતાબ હે યહ મેરી કિતાબ હે આ મારી ચોપડી છે બરાબર પછી વહ કલમ હે વહ અનિલ કી કલમ હે કલમ ઉસકી જેબ મેં હે એ રીતે વહ થેલા હે વહ નવીન કા થેલા હે વહ ઉસકા થેલા હે જો તે થેલો છે તે નવીનનો થેલો છે તે તેનો થેલો છે યહ કંપાસ હે યહ તુમ્હારા કંપાસ હે આ કંપાસ છે આ તારો કંપાસ છે એમ વહ કોપી હે વહ આશા કી કોપી હે એટલે ક્યાં કહાં કબ કોણ કિતે ક્યાં એટલે શું કહાં એટલે ક્યારે કબ એટલે કહાં એટલે જગ સ્થળ કબ એટલે ક્યારે કોણ એટલે કોણ અને કિતને એટલે કેટલા જણ એમ તો જો આ ચિત્ર તો આપણે પાઠ્યપુસ્તકમાં હતું જ જો કે યહ ક્યાં હે તો યહ ગાય હે બંદર કહાં હે તો બંદર પેટ કે ઉપર હે પછી ગાય કહાં હે તો ગાય પેટ કે નીચે હે મોર કબ નાચતા હે તો મોર આકાશ મેં બાદલ દેખકર નાચતા હે બંદર ક્યાં કર રહે હે તો બંદર ઉથલ પુથલ કુદાકૂદ કર રહે હે પેડ પર કિતને બંદર હે તો પેડ પર દો બંદર હે લડકી ગાય સે ક્યાં બાતે કર રહી હોગી તો લડકી ગાય સે ક્યાં બાત કર રહી હોગી કે કહાં ખાને કો મિલેગા બરાબર ને ગાય કે પાસ કોણ હે તો ગાય કે પાસ લડકી હે લડકી ક્યાં કર રહી હે તો વો ગાય કે ગલે પર હાથ ફસાતી હે મોર કહાં હે તો મોર આંગન મેં હે પેડ કહાં હે તો પેડ ઘર કે નજદીક હે બરાબર આટલે સુધી આજે આપણે કરવાનું છે હું તમને ફોટા પાડીને મોકલું છું એ તમને વધારે પ્રેક્ટિસ થાય તમને સમજણ પડે એટલા માટે તમને કરાવીએ છીએ સાથે પૂથીનું એટલે તમારે ફોટામાંથી જ ખાલી લખવાનું છે લેસનમાં બરાબર